Hello friends, welcome to the 5th video lecture of automobile engines. આપણે આની આગળ બીજા ચાર મોડ્યુલ્સ ઓલરેડી ઓટોમોબાઈલ એન્જિન્સના અપલોડ છે, તો તમને એક નાનું સજેશન હતું કે જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને આગળના બીજા પહેલાં ચાર વિડીયો જુઓ, તો તેમાં તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થશે, એના પછી આગળના કોન્સેપ્ટ તમે સમજો તો સારું. ક્લિયર છે? તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ટુ સ્ટ્રોક એન્જિન. ક્લિયર છે? આની આગળ આપણે ફોર સ્ટ્રોક એન્જિનનું મોડેલ પણ જોઈ લીધું છે, ફોર સ્ટ્રોક એન્જિનનું વર્કિંગ પ્રોસેસ પણ જોઈ લીધું છે, એના ભાગો પણ જોઈ લીધા છે અને એનું ક્લાસિફિકેશન એટલે કે એનું વર્ગીકરણ પણ આપણે જોઈ લીધું છે. ક્લિયર છે? આજના વિડીયોમાં આપણે ટુ સ્ટ્રોક એન્જિન વિશે સમજીશું. ટુ સ્ટ્રોક એન્જિન કઈ રીતના કામ કરે છે, શું એનું વર્કિંગ પ્રોસેસ છે, એમાં કયા કઈ રીતના કામ થાય છે. ક્લિયર છે? આની અંદર પણ ચાર પ્રોસેસ થાય જ છે ટુ સ્ટ્રોક એન્જિનમાં પણ, બટ બે પ્રોસેસ એક સાથે થઈ જાય છે, જેના કારણે પિસ્ટન જ્યારે TDCથી BDC એટલે કે એક સ્ટ્રોક અને બીજો સ્ટ્રોક કરે ત્યારે એને પાવર મળતો થઈ જાય છે. ક્લિયર છે? એટલા માટે આ એન્જિનને કહેવામાં આવે છે ટુ સ્ટ્રોક એન્જિન. ક્લિયર છે? ચલો આપણે ફિગર ઉપરથી જ જોઈએ. ઓકે, તમને ખ્યાલ હોય તો આમાં બીજી એક વસ્તુ આપણે એડ કરી હતી, ટ્રાન્સફર કેસ હતો. ક્લિયર છે? એટલે કે એક ટ્રાન્સફર થઈ શકે એટલે કે અથવા તો ઓવરફ્લો ચેનલ પણ એને કહેવામાં આવતું હોય છે. ક્લિયર છે? ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો એક જ વસ્તુ થાય. ઓકે, આની અંદર વાલ્વ આવતા નથી, આની અંદર પોર્ટ આવે છે. પોર્ટ મીન્સ કે કેવું કે એક જાતનું ખાલી હોલ જ આપેલો હોય છે, એમાં કોઈ પ્રકારની વાલ્વ મિકેનિઝમ સેટ કરવાની જરૂર નથી ટુ સ્ટ્રોક એન્જિન માટે. ઓકે, ઇનલેટ પોર્ટમાંથી ઓઇલ અને ફ્યુલનું મિક્સચર અહીંયા એડ થાય છે. ક્લિયર છે? ઓઇલ અને ફ્યુલનું મિક્સચર અહીંયા એડ થાય છે. ક્લિયર છે? પિસ્ટન ત્યારે ઉપરની સાઈડ TDC બાજુ હશે. ક્લિયર છે? એ અહીંયા એડ થઈ ગયા પછી આ થયો એનો પહેલો સ્ટ્રોક. ક્લિયર છે? પહેલા સ્ટ્રોકમાં એક ઇનલેટ થાય છે. ક્લિયર છે? આ ઇનલેટ થાય છે એના પછી પિસ્ટન જે છે TDCથી કઈ બાજુ આવશે? BDC બાજુ આવશે. ઓકે, TDCથી BDC બાજુ આવશે એ ટાઈમમાં શું થશે? આ જે અહીંયા નીચે ફ્યુલ આવી ગયેલું હતું એને ધક્કો વાગશે, આ નીચે આવી જશે એટલે આડી વાત તો બંધ થઈ જશે, ઇનલેટ પોર્ટ તો બંધ થઈ જશે. ઓકે, આ જે ધક્કો વાગશે ને ત્યારે ફ્યુલ જે છે એ અહીંથી અહીંયા ઉપર આવશે. ક્લિયર છે? હવે બીજી એક વસ્તુ સમજવી જરૂરી છે, આ પિસ્ટનને ધક્કો શેના લીધે લાગ્યો? ક્લિયર છે? તો પિસ્ટન જ્યારે TDC ઉપર હતો ને ત્યારે એને એક સ્ટ્રોક થાય છે, સ્પાર્ક થાય છે, તો દેટ ઇઝ પાવર સ્ટ્રોક. ક્લિયર છે? તો આમાં છે ને સેકન્ડ સ્ટ્રોક જે છે, પાવર સ્ટ્રોક જે છે, જે પિસ્ટન TDCથી BDC આવે છે, ક્લિયર છે, એ પાવર સ્ટ્રોક અને ફ્યુલ જે નીચેથી ઉપર આવે છે એ બંને સ્ટ્રોક એક સાથે થાય છે. ક્લિયર છે? જો આખી પ્રોસેસ સમજવા જઈએ તો સૌથી પહેલાં ફ્યુલ અહીંથી અહીંયા એન્ટર થાય છે ત્યારે પિસ્ટન ઉપરની દિશામાં હોય, ઉપર જ હોય છે. પછી પિસ્ટન જ્યારે ઉપરથી નીચે આવે છે, ઓકે, આ ઉપર હોય છે તે સમયે અહીંના જે એક્ઝોસ્ટ ગેસીસ છે એ પણ નીકળી જશે એની સાથે સાથે, એટલે આ પ્રોસેસમાં ઇનલેટ સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક બંને એક જ ટાઈમે થાય છે, કારણ કે અહીંથી જ્યારે ફ્યુલ એડ થતું હશે એટલે પિસ્ટન ત્યારે ઉપરના ભાગમાં હશે. ક્લિયર છે? અને એટલા માટે અહીંથી બધો એક્ઝોસ્ટ ગેસ નીકળી જશે. ક્લિયર છે? એના સિવાય ફ્યુલ અહીંયા આવી ગયા પછી પિસ્ટન જ્યારે ઉપરથી નીચેની બાજુ આવશે ત્યારે અહીંયા જે રિઝર્વ ફ્યુલ હશે, અહીંયા જે ફ્યુલ ઓલરેડી આવી ગયેલું હશે, એ ઉપર તરફ જવાનું શરૂઆત કરશે, પિસ્ટન ઉપરથી નીચે આવવાની શરૂઆત કરશે ત્યારે. ક્લિયર છે? પિસ્ટન જેવું નીચે આવશે એટલે અહીંથી બધું ફ્યુલ અહીંયા ઉપર જતું રહેલું હશે. ક્લિયર છે? એના પછી પિસ્ટન ઉપર આવશે, ઉપર સ્પાર્ક થશે, સ્પાર્ક થયા પછી બ્લાસ્ટ થશે એટલે પિસ્ટન નીચે આવશે, નીચે આવશે એટલે કન્ડિશન શું થશે? એક્ઝોસ્ટ જે છે, એક્ઝોસ્ટ અહીંયા જે બધું બળી ગયેલું હશે અહીંથી નીચેથી ફ્યુલ ઉપર આવવાની શરૂઆત થશે, નીચેથી ઉપર જશે એટલે અહીંથી એક્ઝોસ્ટ પણ થઈ જશે. એટલે સિમ્પલી સમજવા જઈએ તો ફોર સ્ટ્રોક એન્જિન અને ટુ સ્ટ્રોક એન્જિનમાં પ્રોસેસીસ તો બધી સેમ થાય છે, બટ જે પ્રોસેસીસ થવી જોઈએ જે ફોર સ્ટ્રોક એન્જિનમાં ચાર ભાગમાં થતી હતી, આની અંદર બે ભાગમાં પતી જાય છે, કારણ કે બે પ્રોસેસીસ એક એક સાથે થઈ જાય છે, જેમ કે ઇનલેટ અને એક્ઝોસ્ટ. ક્લિયર છે? એના સિવાય પાવર અને ફ્યુલ સિલિન્ડર ઓવરફ્લો ચેનલ.
ક્લિયર છે એટલે કે ફ્યુલ જો પાવર સ્ટ્રોક જેવો થશે ને એવું તરત આ નીચે આવી જશે આ નીચે આવી જશે એટલે શું થશે કે જે આજે અહીંથી એક તો એક્ઝોસ્ટર ચાલુ થઈ જશે અને આને નીચે આવશે એટલે શું થશે અહીંથી નવું ફ્યુલ એન્ટર થશે ને એ નવું ફ્યુલ અહીંયા જે બર્ન્ડ ફ્યુલ હશે એને ધક્કો મારીને બહાર કાઢી દેશે ક્લિયર છે આની એક ખરાબમાં ખરાબ વસ્તુ એ હતી આ મીન્સ આ એન્જિન અત્યારે હાલ કેમ નથી ચાલતું એનું કારણ એ છે કે આ એન્જિનમાં જે આપણે નાખતા હતા ને ઓઇલ અને ફ્યુલનું મિક્સર નાખતા હતા એટલે કે આની અંદર લુબ્રિકેશન માટે ફ્યુલ જ યુઝ થતું હતું એટલા માટે ફ્યુલની અંદર ઓઇલ નાખી દેવું પડતું હતું પહેલેથી ક્લિયર છે તો એના કારણે શું થાય કે જ્યારે એકલું ફ્યુલ પડે છે ને ત્યારે એચસી મીન્સ કાર્બન હાઇડ્રોકાર્બન્સ CO કાર્બન મોનોક્સાઇડ CO2 એ બધા જે જનરેટ થાય છે SO2 સલ્ફર ડાયોક્સાઇડ SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ એ જેટલા જનરેટ થાય છે એ ઓઇલ બળવાથી વધારે થાય અને એકલું ફ્યુલ બળવાથી એ બધા ઓછા જનરેટ થાય તમને ખ્યાલ હોય તો ટુ સ્ટ્રોક એન્જિન જેટલા બી આવતા હતા ને એનો તમને ધુમાડો વધારે જોવા મળશે કેમ કારણ કે એની અંદર ફ્યુલ સાથે એટલે કે પેટ્રોલ સાથે તમારું ઓઇલ પણ બર્ન થાય છે ક્લિયર છે તો એટલા માટે આ એન્જિન અત્યારે હાલ યુઝમાં આવતા નથી બીજી વસ્તુ આમાં સારી એ હતી કે આમાં પાવર વધારે મળતો હતો પાવર મીન્સ કે આપણે કહી શકીએ કે બે સ્ટ્રોકમાં એક વખત પાવર મળતો હતો જ્યારે ફોર સ્ટ્રોક એન્જિનમાં દર ચાર સ્ટ્રોકે એક વખત પાવર મળતો હતો આની અંદર ફ્લાયવ્હીલ તમારે ડિઝાઇન કરવાની જરૂર જ નથી પડતી કારણ કે એક વખત ધક્કો માર્યા પછી ફરીથી આપોઆપ સમયે ધક્કો મળી જ જતો હતો ક્લિયર છે એટલે આનું ફ્લાયવ્હીલ પણ તમારે હેવી નાખવાની જરૂર નથી આવતી સિમ્પલ સાદું ફ્લાયવ્હીલ આમાં ચાલી શકતું હતું ક્લિયર છે ટુ સ્ટ્રોક એન્જિનમાં વાલ મિકેનિઝમની પણ જરૂર નથી પડતી જ્યારે આપણે ફોર સ્ટ્રોક એન્જિન ડિઝાઇન કરતા હોય બનાવતા હોઈએ તો એની અંદર વાલ મિકેનિઝમ વાલ ઓટોમેટિક ઓપન થાય એના માટે કેમ ને એ બધી અરેન્જમેન્ટ કરવી પડતી હોય છે જ્યારે આની અંદર એવું કશું કરવાની જરૂર પડતી નથી બટ બે વસ્તુના લીધે આ ફ્યુલ ચાલતું નથી એક તો ઇકોનોમી મળતી નથી ઇકોનોમી મીન્સ એવરેજ જે મળવી જોઈએ ને એ આ એન્જિનમાં ઓછી મળે અને બીજી વસ્તુ પોલ્યુશન પણ આ એન્જિનના લીધે હાઈએસ્ટ મેક્સિમમ કહી શકાય એટલું પોલ્યુશન આનાથી થતું હતું ક્લિયર છે એક વસ્તુ ખાસ યાદ રાખજો આમાં પ્રોસેસ તો ચાર જ થાય છે બટ ચારે ચાર પ્રોસેસ જે થાય છે એમાં બે પ્રોસેસ ઓવરલેપ થાય છે ઓવરલેપ મીન્સ કે એક સાથે થાય છે જો આમાં પણ તમને પ્રોપર ખબર ના પડી હોય તો ચિંતા કરવાની જરૂર નથી આના પછીનો આપણો જે નેક્સ્ટ વિડીયો જે હશે જેને કહીશું આપણે મોડ્યુલ નંબર 6 એ મોડ્યુલ નંબર 6ની અંદર આપણે એક વર્કિંગ મોડલ એટલે કે કટ સેક્શન કે જેમાં એન્જિન હાફ કાપેલું હશે એનો આપણે વિડીયો એક આખો અપલોડ કરીશું એની અંદર બધી ડિટેલ્સ તમને એક્સપ્લેનેશન સાથે અપલોડ કરીશું ક્લિયર છે ઓકે અને જો આ વિડીયોમાં કોઈ ક્વેરી હોય કશી ના ખબર પડી હોય તો તમે નીચે કમેન્ટમાં મેન્શન કરી શકો છો ક્લિયર છે ટુ સ્ટ્રોક એક સ્ટ્રોકમાં અને બીજો સ્ટ્રોક એક સ્ટ્રોક નીચે અને એક સ્ટ્રોક ઉપર એટલામાં એક વખત પાવર મળે છે એટલા માટે આ એન્જિનને ટુ સ્ટ્રોક એન્જિન કહેવામાં આવે છે ક્લિયર છે આ પણ એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પણ ઘણી બધી વખત પૂછાતું હોય છે ક્લિયર છે ઓકે થેન્ક યુ